કવિ પ્રેમાનંદ એટલે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ આખ્યાનકાર, ઉત્તમ કથાકાર. ઘણા બધા મધ્યકાલીન ગુજરાતી કવિઓની જેમ જ પ્રેમાનંદના જીવનની પણ અધિકૃત માહિતી ખૂબ ઓછી મળે છે. અભ્યાસુઓએ શ્રુતિપોક્ત અને એમના જ સર્જનમાં ક્યાંક થયેલા ઉલ્લેખોને આધારે પ્રેમાનંદના જીવન વિશે માહિતી આપી છે. એ પ્રમાણે એમણે સારું એવું લાંબુ આયુષ્ય ભોગવ્યું હશે. એમનું જન્મ વર્ષ કેટલાકને મતે 1636 છે, તો કેટલાકને મતે 1634 છે, તો કેટલાકને મતે આ વર્ષ 1649 પણ છે, અને અવસાન વર્ષ 1724 અથવા 1714 મનાય છે. એમનો જન્મ વડોદરામાં, જ્ઞાતિ મેવાડા ચોવીસા. એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું અને એમણે લખેલું લક્ષ્મણા હરણ એમનું પ્રથમ સર્જન મનાય છે. પ્રેમાનંદના જીવન સાથે સંકળાયેલી કેટલીક દંતકથાઓમાં એક છે વડોદરાના કામનાથ મહાદેવમાં ઉતરેલા કોઈ સિદ્ધ મહાત્માની પ્રેમાનંદની ચાકરી. જવાને આગલે ધાડે પેલા સિદ્ધે પ્રેમાનંદને અમુક સમયે આવવાનું કહ્યું, પરંતુ કવિ મોડા પડ્યા અને સિદ્ધે કહ્યું કે જો તું વહેલો આવ્યો હોત તો ગીરવાણ ગીરાનો કવિ બનત, પણ હવે તું તારી ભાષાનો જ મોટો કવિ બનીશ. એમ કહેવાય છે કે પ્રેમાનંદને 12 સ્ત્રીઓ સહિત લગભગ 100 જેટલા શિષ્યોનું વૃંદ હતું, અને એ સર્વેને એમણે સંસ્કૃત, ફારસી, મરાઠી વગેરે ભાષાની કવિતાને હંફાવે એવા કાવ્યો કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં પણ ગુજરાતી ભાષાનો પોતે ઈચ્છેલો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની એમણે પ્રતિજ્ઞા પણ લીધી હતી. એમને એક પુત્ર હતો જેનું નામ હતું વલ્લભ. આ વલ્લભ પાસેથી મળેલી વાત પ્રમાણે એમના ગુરુ રામચરણ હરિહરનો પરિચય, સમગ્ર હિન્દુસ્તાનની તીર્થયાત્રા, અને રામાયણના અભ્યાસને કારણે તેમણે લખવાની શરૂઆત તો હિન્દીમાં કરી હતી, પરંતુ નાગર રામચરણે ઉંબર મૂકી તું ડુંગર પૂજે કેમ એવું કહી ઠપકો આપતા એમણે ગુજરાતી ભાષામાં લખવાનું શરૂ કર્યું. પ્રેમાનંદે કરેલા વિપુલ સર્જનમાં આખ્યાનો, નાટકો વગેરેની સંખ્યા તો 50થી પણ વધુ છે, પરંતુ ઘણી બધી કૃતિઓનું પ્રેમાનંદનું કર્તૃત્વ સંદિગ્ધ છે. જે 25 જેટલી કૃતિઓનું કર્તૃત્વ શંકાતીત છે એવી મુખ્ય કૃતિઓમાં એક રામાયણ પર આધારિત રણયજ્ઞ, બે ભાગવત પર આધારિત દશમસ્કંદ, સુદામાચરિત, ઓખાહરણ અને રૂકમણીહરણ, મહાભારત પર આધારિત નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન અને સુધન્વા આખ્યાન, નરસિંહ મહેતાના જીવન પર આધારિત કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ અને હુંડી ગણી શકાય. પ્રેમાનંદ એટલે કથન શક્તિનો વિપુલ અને વેગભર્યો પ્રવાહ. રસનિષ્પત્તિની બાબતમાં પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો કવિ આખ્યાનકાર આજ સુધી કોઈ પાક્યો નથી. આવા કવિની કથાશૈલી
આજે તો માત્ર કલ્પનાનો વિષય છે। પ્રેમાનંદ કેવી રીતે કયા લયમાં માણનો કેવો ઉપયોગ કરી કથા કરતા હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। છતાં માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડ્યા અને પ્રેમાનંદના અભ્યાસુ વિવેચક અને આખ્યાન કથાના જાણકાર શ્રી લાભશંકર પુરોહિત પાસેથી આપણે પ્રેમાનંદના આખ્યાનની અને કથનની સહેજ ઝાંખી પણ મેળવીશું। પરમ ભક્ત કવિ શિરોમણી નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના શ્રીમંત મામેરા પ્રસંગે ઉના દિલવાડાથી તેમના વેવાઈ ખોખલા પંડ્યાની સાથે પત્ર મોકલે છે તેનું વર્ણન મહાકવિ પ્રેમાનંદે બહુ સુંદર કર્યું છે। કોકલે પંડે પત્ર નેતાજીને કોકલે પંડે પત્ર જ આપ્યો નેતાજીને વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથ સમર્યા વૈકુંઠનાથ ખોખલે પંડે પત્ર જ આપ્યો મેરું દીકરીનું કરવું ઘરમાં નથી કઈ રામજી શ્રીકમજી ત્રેવડમાં રહેજો શ્રીકમજી ત્રેવડમાં રહેજો દ્રવ્યનું પડ્યું કામ ખોખલે પંડે પત્ર જ આપ્યો મેતા જીને હાથજી ભોજન કરાવીને દક્ષિણા આપીને મેં તાલા યા પાઈ મામેરું લઈ અમે આવશું મામેરું લઈ અમે આવશું પંડ્યો કર્યો વિદાય। પ્રેમાનંદે સુદામાચરિતમાં પ્રસંગ તો ભાગવતમાંથી જ કથાનક લીધું છે, પણ ભાગવતનો સુદામો અહીં મધ્યકાળના પ્રેમાનંદના જમાનાના એના પરિચિત પ્રચલિત અને પ્રત્યક્ષદર્શી એવા કોઈ બ્રાહ્મણનું પ્રતિનિધિત્વ કરતો એવું લાગે, તો હું એમાંથી થોડાક અંશો લઉં। ભાલે તિલકને માલા કંઠે રામ બણતો જાય મૂછ કૂછનું જાળું વાજ્યું કરદમ દેશે કાય પવનના જોરથી ભસ્મ ઉડે જાણે ધુમ્ર કોટા કોટ સાથે ફટક ફટક ખાસડા ઉડે ધૂળના ગોટે ગોટ ઉપાન રેણુ જે આભ છાયો ઉપાન રેણુ જે આભ છાયો તું સૈન્ય મોતું જાય પથિક માર્ગ જે મળે તે જોઈ વિસ્મય થાય કૈલા ભ્યંગ સ્વપ્ને નહીં શેરુખ ઋષિનું ગાત્ર એક હસ્તે ગ્રહી જે સ્ટિકા ને એક કરે તુમનું પાત્ર આગળ જઈએ। સુદામો કૃષ્ણની નગરીમાં પ્રવેશ કરે છે, કૃષ્ણને ખબર મળે છે, કૃષ્ણ તો એમના શયનખંડમાં જ અષ્ટપટરાણીઓથી વેંટળેલાને પ્રેમાનંદ જે રીતે દાસી દ્વારા સમાચાર કેવડાવે છે, છેક 8-10 લીટી પછી નામ આપે છે કે તેણે કહાવ્યું કરી પ્રણામ મારું સુદામો છે નામ, એવો દાસી બોલ સાંભળ્યો હે હે કરી ઉઠો સામળ્યો એવો દાસી બોલ સાંભળ્યો હે હે કરીને ઉઠો સામળ્યો મારો બાળસને હે સુદામો હું દુખિયાનો ઓ વિષામો પછી જે દોડે છે ઉઠી જાયા જાદવરાય રે મોજાનવ પેરા
પાજ રે પીતાંબર બોમ ભરાય રે જય રુકમણી ઊંચું સાહે રે આનંદે ફૂલી ગણી કાય રે હરી દોડે ને શ્વાસે ભરાય રે ઢળી પડે ને વળી બેઠા થાય રે એક પલક તે જુગ જેવી થાય રે સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે પૂજા થાળ કરો સાવધાન રે પછી સાંભળ્યો બોલિયા તને સાંભરે રે હાજી નાનપણાની પેર મને કેમ વિસરે રે હું તુજ પાસે વિદ્યા ભણ્યો તને સાંભરે રે બ્રાહ્મણનું બ્રહ્મપણું એ જ્યારે કે છે મને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે આવા અનન્ય કવિ પ્રેમાનંદને આજે 400 વર્ષ પછી પણ ગુર્જર પ્રજા પ્રેમથી યાદ કરે છે અને એમના જીવન કવનનો રસપૂર્વક ઊંડો અભ્યાસ કરે છે એ જ એમની મહાનતા છે.